नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની આ ડીએલએસ સિસ્ટમ ની અંદર હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ યામ ભૂમિતિ. આજે આપણે સ્વાધ્યાય 7.2 તરફ આગળ વધશું. તમારે બે ચલ, બે બિંદુઓનું વિભાજન કરવાનું છે, એ નું અને બી. એની અંદર તમને બે ચલ આપેલા છે, એક x અને y. બી ની અંદર તમને બે ચલ આપેલા છે, x અને y. એક નામ x1 રાખશું, નામ y1 રાખશો. બીમાં x2 રાખશો, y2. એમને જોડતો એક રેખાખંડ હશે, બે રેખાખંડ જોડતા હશે. એ a ને b ને જોડતો હશે, એટલે એનું નામ m1 જેમ m2 રાખશો. ગુણોત્તરમાં અંતર્વિભાજન કરતા બિંદુઓ p ઓફ x y ના યામ. તો એના યામ કેમ બને? તો જોજો સૂત્ર કેમ બને છે. m1 સાથે x2, m1 સાથે x2 વત્તા m2 સાથે x1. પેલા m1 m2 લઈ લેવાના, પેલા સાથે બીજું, બીજા સાથે પેલું, પેલા સાથે બીજું, બીજા સાથે પેલું, છેદમાં m1 વત્તા m2. આ રીતે y માટે કરવાનું. પેલા સાથે બીજું m1 y1, બીજા સાથે પેલું, છેદમાં m1 m2. પેલા સાથે બીજું, બીજા સાથે પેલું, એવી રીતે પેલા સાથે બીજું, બીજા સાથે પેલું. પેલા x1 વાળા પદ લખવાના, પછી y1 વાળા પદ લખવાના, એમાં પેલા x2 આવે. ઓકે, હવે જો AB નું K+1 ગુણોત્તરમાં વિભાજન થાય. માની લો કોઈ માહિતી આપેલી નથી અને K સ્વરૂપે આપેલી છે, તો K સાથે X2 X1, K સાથે Y2 Y1, છેદમાં K+1. કારણ કે M1 નામની કોઈ માહિતી નથી, M2 તરીકે એક જ હતો, એટલે અહીંયા M2 તરીકે કાંઈ ન હોય, એટલે કોણ હોય? એક હોય, બરાબર છે. એટલે M1 ની કિંમત શું થઈ? K થઈ. કઈ થઈ મિત્રો? K. તો એના માટે તમારે દાખલો ગણવાનો થાય. હવે દાખલો ગણવા માટે આપણે આગળ વધીએ કે ઉદાહરણ નંબર 6. બિંદુ આપેલા છે 4 અને 3, એટલે આન્સરમાં અહીં x1 કેટલા થશે? 4. x1 કેટલા થશે? 4. અને y1 કેટલા થશે? -3. x1 4 અને y1 -3. x2 કેટલા થશે? 8. અને y2 કેટલા થશે? 5. 3:1 માં વિભાજન કરતા અંત વિભાજનના બિંદુના યામ શોધો. તો m1 તરીકે 3 અને m2 તરીકે કોણ? 1. m1 તરીકે કોણ? 3 અને m2 તરીકે 1. તો સૂત્રમાં કિંમત મૂકીએ મિત્રો, સૂત્ર બનાવીએ આપણે કે m1 સાથે x2, m1 સાથે x2, m2 સાથે x1, છેદમાં m1 વત્તા m2. એવી રીતે m1 સાથે y2, m2 સાથે y1, છેદમાં m1 વત્તા m2. આ તમારી કિંમત આવી મિત્રો. આ x ના આમ થશે, આ y ના આમ થશે. તો x માટે m1 કેટલા? 3. x2 કેટલા? 8. m2 કેટલા? 1. x1 કેટલા? 4. છેદમાં 3 વત્તા 1. આ વાય ના યામ થશે મિત્રો. m1 કેટલા? 3. y2 કેટલા? 5. m2 કેટલા? 1. y1 કેટલા? -3. છેદમાં 3 વત્તા 1. જોઈએ, 8 તેરી 24, 4 એકા 4, 3 ને 1 4. તો તમને જવાબ શું મળ્યો? 4 28 ના છેદમાં 4, એટલે 7 4 28, એટલે એક કિંમત શું મળી મિત્રો? 7. અહીંયા જોઈએ, 5 તેરી 15, 3 એકા 3, પણ કેવા? -4, એટલે 12 ના છેદમાં 4, એટલે 4 તેરી 12. તો તમારા માંગેલ બિંદુઓ કોણ હોય? 7 અને 3, એ માંગેલ બિંદુ છે. ક્લિયર? પછી એક આના જેવો દાખલો ગણીએ એટલે વધારે ક્લિયર થશે મિત્રો. કે 7.2 નો પેલો દાખલો, અંત વિભાજનના બિંદુને યામ શોધવાના કીધા છે. તો m1 આપણો x1 થશે, x1 કેટલા? -1, અને y1 કેટલા? 7. x2 કેટલા? તો કે 4, અને y2 કેટલા? તો કે -3. m1 ની કિંમત કેટલી મળી? 2. m2 ની કિંમત કેટલી મળી? 3.
तो सूत्र बना लिए m1 साथे पहला x2, x2 m2 साथे x1 छेद में m1 वत्ता m2, m1 साथे y1 y2, सॉरी m2 साथे y1 छेद में m1 वत्ता m2। हवे किमतो मुकिए मित्रों, x माटे पहला मुकिए m1 केटला तो के 2, x2 કેટલા તો કે 4, m2 કેટલા તો કે 3, x1 કેટલા તો કે માઈનસ 1, છેદમાં 2 વત્તા 3, 4 દુને 8, માઈનસ 3, છેદમાં 5, 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 5, એટલે જવાબ તમારો શું આવે મિત્રો, 1 આવે। આ રીતના y માટે આપણે ગણતરી કરીએ મિત્રો, m1 કેટલા 2, y2 કેટલા માઈનસ 3, m2 કેટલા 3 ને y1 કેટલા તો કે 7 છેદમાં 2 વત્તા 3 માઈનસ 5 સોરી 3 દુને 6 માઈનસ 7 તરીને 21 છેદમાં 5 21 માંથી 6 ગયા 21 માંથી 6 જાય મિત્રો 15 15 ભાગ્યા 5 એટલે તમારો આન્સર શું આવ્યો 3। તો બિંદુના યામ કોણ હશે 1 અને 3 છે, વિભાજન કરતા બિંદુના યામ શું મળ્યા 1 અને 3। હવે બીજો દાખલો આગળ વધીએ કે હું તમને એમ કહી દઉં કે આ બિંદુના યામ છે, મને વિભાજનનો ગુણોત્તર ગોતી દો। હું તમને બિંદુના યામ એટલે જવાબ આપી દઉં ને તમને વિભાજનનો ગુણોત્તર ગોતવાનું કહું તો એ કેમ થાય, તો કે જો બિંદુઓ મને કહી દીધા કે 4 અને 6 છે, માઇનસ 4 અને 6, અને એ અને બી ની માહિતી આપી દે તો રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરવા પડે, મારે m1 ને m2 ગોતવાના છે, x1 x2 સોરી x1 y1 x2 y2 આપેલા છે અને યામ આપેલા છે, તો સૌથી પહેલા માઇનસ 4 અને 6 એ એ બી નું એમ જેમ એમ વન જેમ એમ ટુ માં વિભાજન અંત વિભાજન કરે છે, અંત વિભાજન કરે છે। તો એક્સ વન કેટલા થયા મિત્રો માઇનસ 6, વાય વન કેટલા થયા 10, એક્સ ટુ કેટલા થયા 3 અને વાય ટુ કેટલા થયા માઇનસ 8। એમ વન એ ગોતવાના છે, એમ ટુ એ ગોતવાના છે, પણ મને x માઇનસ 4 આપી દીધા અને y 6 આપી દીધા। હવે x માટેનું સૂત્ર શું બને કે m1 સાથે x2, m2 સાથે x1 છેદમાં m1 વત્તા m2, એ જ રીતે y નું સૂત્ર શું બને કે m1 સાથે y2, m2 સાથે y1 છેદમાં m1 વત્તા m2। તો એમ એમ વન સાથે અહીંયા એક્સની કિંમત મને ખબર છે માઇનસ 4, તો એમ વન સાથે એક્સ ટુ 3 એમ વન, એમ ટુ સાથે એક્સ વન એટલે માઇનસ થઈ જાય કે ને માઇનસ 6 એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ। એ જ રીતના વાય માટે એમ વન સાથે વાય ટુ માઇનસ 8 એમ વન, એમ ટુ સાથે વાય વન વત્તા 10 એમ ટુ છેદમાં એમ વન વત્તા એમ ટુ। તો હવે જોઈએ મિત્રો, અને આની હારે ગુણીએ માઇનસ 4 આની યારે ગુણાય એટલે એમ વન થાય, આ માઇનસ 4 આની યારે ગુણાય એટલે 4 એમ ટુ થાય કે નહીં, માઇનસ 4 આની યારે ગુણાય આની યારે ગુણાય 4 એમ વન 4 એમ ટુ બરાબર 3 એમ વન અને માઇનસ 6 એમ ટુ, એક્સ વન નહોતું લખવાનું એમ ટુ લખવાનું હતું, માઇનસ 6 એમ ટુ। આ તમે અહીંયા પણ કરી શકો, આ એક્સ એમની ચકાસણી થશે। તો હવે 6 આ સાઈડ આવે એટલે માઇનસ હતા એ પ્લસ,
અહીંયા 4 m2 તો માઈનસ જ છે માઈનસ 4 ઓલી સાઈડ જાય તો પ્લસ 4 m1 વત્તા 3 m1 એટલે 2 m2 બરાબર 7 m1 બરાબર છે તો m1 જેમ m2 આના છેદમાં જશે એટલે 2 જેમ 7 m1 m2 છેદમાં આવ્યા અને 7 આના છેદમાં ગયા કઈ રીતના તો કે આ રીતે કે m1 ને ઉપર રાખીએ તો m1 m2 ગુણાકારમાં હતા અહીંયા આવ્યા તો ભાગાકારમાં અહીંયા 2 હતા ભાગાકારમાં કોણ આવ્યું 7 તો 2 જેમ 7 ઈ તમારો ગુણોત્તર વિભાજન થાશે 2 જેમ 7 ઈ તમારો ગુણોત્તર વિભાજન થાશે તમે આ રીતે અહીંયા પણ ચેક કરી શકો મિત્રો સેમ ટુ સેમ જવાબ આવે 2 જેમ 7 માટે આપણે કોઈ પણ એક જગ્યાએ ચકાસણી કરી અને જવાબ મેળવી શકીએ છીએ તો મિત્રો આ એક દાખલો થયો તમારે આના જેવો બીજો દાખલો સ્વાધ્યાય 7.2 નો છે એ ગણવાનો છે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 4 આ તમારે ગણવાનો છે એનો જવાબ હું તમને કહી દઉં કે તમારો જવાબ આવશે 2 જેમ 7 આનો પણ જવાબ 2 જેમ 7 જ આવશે ખાસ ધ્યાન રાખજો આ તમને x અને y આપી દીધા અને આ a અને b આપી દીધા એમાં x1 y1 x2 y2 તો એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે ખાસ ધ્યાન દેજો અને દાખલો કમ્પ્લીટ કરજો તો મિત્રો આ લેક્ચર આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલાઓ ગણશું